રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હોકીના જાદુગર ઓલિમ્પિયન મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ છે અને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. આ દિવસે ચુસ્ત દુરસ્ત સ્ફૂર્તિ અને ઉર્જાવાન યુવા પેઢીના ઘડતરને પ્રોત્સાહિત કરવા માટેના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમનો નવી દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના વિમોચનને વધાવી લેવા શહેરના સમા માંજલપુર વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સયાજીબાગ બેન્ડ એન્ડ સ્ટેન્ડ અને યુનિવર્સિટી પેવેલિયન સહિત શાળા કોલેજ અને શિક્ષણ સંસ્થાઓમાં લઘુ રમત ઉત્સવ યોજવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કાર્યક્રમનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરવામાં આવ્યું હતું. હમારા ટીમ જો હે મણિપુર સે આઈ હુઈ હૈ ઓર ફિટ ઇન્ડિયા કી જો આજ કી જો હમારા પ્રધાનમંત્રીજી ને જો ઇન્ડિયા કે લિયે ફિઝિકલ ફિટનેસ કે લિયે જો શરૂ કિયા હૈ તો ઇસમે હમકો મોકા મિલા કે બરોદા હમારા જો સમા જો સ્ટેડિયમ પર તો પ્રોગ્રામ હમારા ફુનાબા માર્શલ આર્ટ કી બતાને કે લિયે મોકા મિલા તો યહાં પર હમ ફુનાબા માર્શલ આર્ટ બતાને કે લિયે હમ યહાં પર બુલાયા ગયા થા યહાં પર આયે હુએ તો યે ફુનાબા માર્શલ આર્ટ જો હૈ ઇન્ડિયન કી ફર્સ્ટ માર્શલ આર્ટ હૈ તો યે જો માર્શલ આર્ટ હૈ 45 કન્ટ્રીઝ રેકોગ્નાઇઝ હો ચુકે હૈ કે ઇન્ડિયા મે હર હર સ્ટેટ પર બચ્ચોં કો સ્કૂલ કોલેજ યુનિવર્સિટી મે કરાને કે લિયે યે સભી મહેનત કરી રહે ઓર કહીં સ્કૂલ પર યે લાગુ હો ચુકે હૈ કે યે ગેમ કો સ્કૂલ કી અંદર ઇન્વોલ્વ હોય બચ્ચોં કો ફિઝિકલ ફિટનેસ કે લિયે કિયા જાય. આ સ્થળે નવી દિલ્હી ખાતેના વિમોચન સમારંભનું જીવંત પ્રસારણ કરાયું હતું. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઘુ રમત ઉત્સવ અન્વયે સિનિયર સિટીઝન્સ માટે ખેંચ સહિત તરણ સ્પર્ધા, બાસ્કેટબોલ, ઝુંબા કવાયત જેવા ફિટનેસ પ્રોત્સાહક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કે આજે રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે શરૂ કરવામાં આવ્યો, જેમાં વડોદરાને જે સૂચના મળી તે મુજબ વડોદરામાં સમા સ્પોર્ટ્સ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, વડોદરામાં અન્ય 5 જગ્યાએ, એમએસ યુનિવર્સિટીમાં, તાલુકા પંચાયતના તમામ સ્પોટ ઉપર, તમામ સ્કૂલોમાં કોલેજોમાં રમતગમતનું આયોજન કરવામાં આવ્યું અને ભારતમાં ફિટનેસ માણસોમાં આવે એના માટે મોદી સાહેબે આજથી 5 વર્ષ પહેલાં યોગા શરૂ કરાવ્યા. હવે જે માણસો યોગામાં રસ નથી ધરાવતા અને વર્કઆઉટ અને એક્સરસાઇઝ કે શરીર સૌષ્ઠવ માટે જે કસરત કરે છે એ કસરત સારી રીતે કરે અને એને એક ઓપ અપાય એના હેતુથી આજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યની જનતાના તમામ માણસોને રમતગમત અને શરીર સૌષ્ઠવ માટે જે પોતાના શરીરનું ધ્યાન રાખવાનું છે, પોતાની હેલ્થ માટે દિવસમાં 40 મિનિટ કાઢવાની છે. એ કહું આપણા ગુજરાતીમાં કહેવાય છે કે 40 પછી તું 40 મિનિટ 40 નહીં તો જિંદગીમાં ક્યાંય 40 નહીં. એવા ઉદ્દેશને ધ્યાને રાખીને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આજે શરૂ થઈ છે. એના માટે હું વડોદરાના નાગરિકોને શુભેચ્છા આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા 2 દિવસ પહેલાંના એક અવાર્ડને આજે હજારો માણસો આવ્યા અને આ પ્રસંગે અમે BMI માટે પણ નાગરિકો માટે ફ્રીમાં BMIની વ્યવસ્થા રાખી છે કે એનો રિપોર્ટ પણ બધાને આપવામાં આવે છે, જેનો લાભ લેવા વડોદરાના નાગરિકોને વિનંતી. જે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિમોચન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. સમા ખાતેના મુખ્ય કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ, ધારાસભ્યો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત મંડળોના સહયોગથી વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આજે રાષ્ટ્રીય ખેલ દિવસ અને આ દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ફિટ ઇન્ડિયા કાર્યક્રમ આજથી લોન્ચિંગ થવા જઈ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી 10 વાગે આખા ભારત દેશને સંબોધન કરવાના છે. આપણે કેવી રીતે ફિટ રહેવું જોઈએ એના માટેનું આદરણીય પ્રધાનમંત્રી શ્રી માર્ગદર્શન આપવાના છે. આજે વડોદરા શહેરમાં પણ 5 જગ્યાએ જુદો જુદો સિનિયર સિટીઝન, વિદ્યાર્થી, યુથ આ બધા ફિટ ઇન્ડિયા કાર્યક્રમમાં જોડાયા છે અને દરેક લોકોએ પોતાના જીવનમાં ફિટ રહેવું જ જોઈએ આ એક સંદેશ છે. એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ શરીરે ફિટ હશે, મનથી ફિટ હશે અને એના વિચારોથી પણ ફિટ હશે, પોઝિટિવ હશે, એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અડધો કલાક, સવારનો અડધો કલાક, સાંજનો અડધો કલાક, ગમે એટલા બિઝી શિડ્યુલમાં પોતે સ્વસ્થ રહેવાનું એક તૈયારી બતાવે, જેનાથી આપણે નિરોગી પણ રહીશું અને ફિટ હોઈશું, રોગ જતા રહેશે, માનસિક રીતે પણ સ્વસ્થ રહીને આપણે ખૂબ સારા નિર્ણયો કરી શકશું. તો જ્યારે આજે પ્રધાનમંત્રી શ્રી ફિટ ઇન્ડિયા કાર્યક્રમ લોન્ચિંગ કરી રહ્યા છે, આપણે સૌ આમાં જોડાઈને રોજથી આપણે ફિટ કેવી રીતના રહીએ એવો અવશ્ય પ્રયત્ન કરીએ.